विद्यार्थी मित्रों धोरण 10 विषय गणित जेनी अंदर 15मो चेप्टर संभावना अगाउना वीडियो नी अंदर आपणे एनी प्रस्तावना जोई गया। त्यार पछी आजना वीडियो नी अंदर स्वाध्याय 15.1 नी वात करीए। अगाउ पण कीधुं तुं फरी वखत कही दऊं आ चेप्टर तमारी परीक्षा नी अंदर कुल 4 मार्क नी अंदर पूछाशे। 4 मार्क नी अंदर 4-4 मार्क छे हेतुलक्षी हशे। हेतुलक्षी एटले विभाग एनी अंदर तमारे आ चेप्टर माथी 4 मार्क नु पूछाशे। नई विभाग बी, नई विभाग सी के नई विभाग डी। छता पण स्वाध्याय 15.1 नी अंदर जेटला पण दाखला आपेला छे એની આપણે ગણતરી કરશું। તો એ દાખલા છે પરીક્ષાની અંદર કઈ રીતના પૂછાશે, તમારે જે સમ આપેલો હોય, દાખલો આપેલો હોય, એ દાખલાનો ફક્ત ને ફક્ત જવાબ આપવાનો છે, એને કોઈ ગણતરી કરવાની છે નહીં। પણ ડાયરેક્ટ છે જવાબ આપતા ત્યારે જ આવશે જ્યારે તમે દાખલાની કોઈ પ્રેક્ટિસ કરશો, દાખલાની કોઈ ગણતરી કરશો, ત્યારે જ તમે છે એના જવાબ આપી શકશો। તો જોઈએ સ્વાધ્યાય 15.1 ની અંદર પેલા છે 5 ખાલી જગ્યાઓ આપેલી। ઉપર કીધું કે નીચેના વિધાન છે પૂર્ણ કરો, જે વિધાન આપેલા છે કાં તો વિધાન શક્ય હોય અને કાં તો વિધાન અશક્ય હોય, અને 5-5 વિધાન છે આપણે જે પ્રસ્તાવના જોઈ ગયા અગાઉના વિડીયોની અંદર એને આધીન આ તમારે ખાલી જગ્યાઓ છે પૂરવાની છે। જોઈએ પેલી ખાલી જગ્યા કે ઘટના ઈ નહીં, ઘટના ઈની સંભાવના પ્લસ ઈ નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા થાય। ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા થાય, આવું આપણે પ્રસ્તાવનાના વિડીયોની અંદર જોયું હતું। તો કઈ રીતના વાત કરી હતી કે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતો કોઈ વિદ્યાર્થી છે, ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતો કોઈ વિદ્યાર્થી છે કાં તો ધોરણ 10 ની અંદર પાસ થાય એટલે ઘટના ઈ ની સંભાવના, ઘટના ઈ નહીં ની સંભાવના, કાં તો ધોરણ 10 ની અંદર ફેલ થાય તો ઈ નહીં ની સંભાવના, આ બંને ની કિંમત ની સંભાવના છે આપને ખબર કેટલી આપેલી હોય, 1 હોય, શૂન્ય ન હોય, અશક્ય ન હોય, શક્ય ન હોય, એની સંભાવના બરાબર સરવાળો કેટલો મળતો હશે, 1 મળતો હશે। એટલે ઘટના ઈ ની સંભાવના પ્લસ ઈ નહીં ની સંભાવના બરાબર જવાબ કેટલો આવશે, 1। ત્યાર પછી ખાલી જગ્યા બીજી જોઈએ કે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના બરાબર જીત બરાબર ખાલી જગ્યા, ઉદ્ભવી ન શકે ઈ સંભાવના આપણે આમ જોઈએ કે જ્યારે શક્ય જ ન બનતી હોય, ઉદ્ભવતી જ ન હોય, સંભાવના ક્યારે ઉદ્ભવતી જ ન હોય, એ ઘટનાની સંભાવના બરાબર આપને ખબર કેટલી થતી હશે, શૂન્ય થાય। સુકામે શૂન્ય થાય, અગાઉના વિડીયોની અંદર આપણે વાત કરેલી કે સૂર્ય છે પૂર્વ દિશાની અંદર જ ઉગે છે, સૂર્ય ક્યાં ઉગતો હશે, પૂર્વ દિશાની અંદર, તો ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના બરાબર કેટલી કીધી, 0 કીધી। આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે, શક્ય કહેવાય, અશક્ય કહેવાય, નિશ્ચિત કહેવાય, અનિશ્ચિત કહેવાય, આવી ઘટનાને અશક્ય કહે છે અથવા તો અશક્ય ઘટના કહે છે, ખાસ યાદ રાખજો। ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના બરાબર કેટલી, તો કે 0। આવી ઘટના જે આપેલી હોય એ ઘટનાને કેવી કહી શકાય, તો કે અશક્ય ઘટના। અહીં તમે અશક્ય લખો અથવા તો અશક્ય ઘટના લખો, બેમાંથી ગમે તે લખો, એ સાચું છે। ત્યાર પછી ખાલી જગ્યા નંબર 3 કીધી કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના, ચોક્કસપણે જે ઘટના ચોક્કસ છે, જે ઘટના કેવી છે, ચોક્કસ, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના તો 0 છે, તો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના બરાબર કેટલી હશે, 1 હશે। અને આવી ઘટનાને અહીંયા કેવી ઘટના હતી, અશક્ય ઘટના, અશક્ય ઘટના શું કામે, કે ક્યારે ઉદ્ભવતી જ ન હોય, ઉદ્ભવી શકે તેવી ઘટનાની સંભાવનાની શક્યતા બરાબર કેટલી હોય, 1 હોય, અને આવી ઘટનાને અહીંયા અશક્ય ઘટના હતી તો અહીંયા શું આવશે, તો કે શક્ય ઘટના। ખબર પડે છે આ ત્રીજી ખાલી જગ્યા, જે ઘટના સંભાવના ચોક્કસપણે થાય
થવાની જ છે, એની અંદર કઈ ફેરફાર થતો નથી। જેમ કે પૃથ્વીની અંદર જે માણસ જન્મ લે છે એનું મૃત્યુ થવાનું છે, ચોક્કસ ઘટના છે। આ કેવી ઘટના છે? ચોક્કસ। ઈ ઘટનાને અશક્ય ઘટના કહી શકાય નહીં, ઈ ઘટનાને સત્ય ઘટના કહી શકાય। એટલે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના બરાબર કેટલી? 1। આવી ઘટનાને શક્ય ઘટના તરીકે ઓળખાવી શકાય। જો ખાલી જગ્યા નંબર 4, તો ચોથી ખાલી જગ્યાની અંદર તમને અહીંયા એવું કીધેલું કે પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો, જેટલા પણ આપણે પ્રયોગ કરતા હોઈએ એ પ્રયોગની તમામ સરવાળો, જેટલા પણ પ્રયોગ કરીએ કે પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો બરાબર કેટલો થશે? 1। આપણ આપણે પ્રસ્તાવનાનો વિડિયો જોયો, એની અંદર વાત કરી હતી, જેટલા પણ તમે પ્રયોગ કરો એ પ્રયોગની અંદર કદાચ 52 પત્તા હોય, તે ભલે 52 પત્તા ન હોય તો કદાચ એની અંદર કોઈ 1-6 નંબર લખેલા પાસા હોય, તે ભલે કદાચ પાસા ન હોય તો આપણે સિક્કાઓની વાત કરી હતી, સિક્કાઓની બે બાજુ હોય, છાપ હોય તે ભલે અને કાટ હોય તે ભલે। એટલે કે પ્રયોગની તમામ મૂળભૂત ઘટના તો બને છે, પણ કેવી બને કે મૂળભૂત ઘટના એ સંભાવનાનો સરવાળો બરાબર કેટલો થતો હશે? 1। ત્યાર પછી ખાલી જગ્યા નંબર 5 કે ઘટનાની સંભાવના 1 મિનિટ, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોઈ શકે। આ મોસ્ટ લાઈન પે ખાલી જગ્યા છે। કોઈ પણ ઘટના છે ઉદ્ભવતી હોય એની સંભાવના છે ખાલી જગ્યાથી મોટી અને તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોઈ શકે। અગાઉ આપણે જોઈ ગયા હતા કે જે પણ ઘટનાની સંભાવના આપેલી હોય એ સંભાવના છે 0 થી કેવી હોય? તો કે મોટી હોય। કોના કરતા? 0 કરતા કેવી હોય? મોટી હોય। અને 1 કરતા કેવી હશે? નાની હશે। મોસ્ટ ટાઈમ પી ખાલી જગ્યા છે કે ઘટનાની સંભાવના 0 થી મોટી હોય, 0 કરતા કેવી હશે? મોટી હોય, 0 કરતા નાની હોય નહીં, અથવા તેના જેટલી હોય। તેના જેટલી એટલે તો કે 0 જેટલી, કાં તો 0 કરતા મોટી હોય અને કાં તો કેટલી હોય? 0 જેટલી। અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય, તો ખાલી જગ્યામાં જવાબ કેટલો આવશે? 1। કાં તો 1 થી કેવી હોય? નાની હોય, અને કાં તો કેટલી હોય? 1 જેટલી હોય, પણ 1 થી મોટી થાય નહીં। આ રીતના 5 ખાલી જગ્યા છે, એ કદાચ પરીક્ષાની અંદર પૂછી શકાય, ખાલી જગ્યા ન પૂછાય, આમાંથી કદાચ ખરા ખોટા આવી શકે, ખરા ખોટા કદાચ ન આવે તો કદાચ કોઈ એમસીક્યુ પણ આવી શકે। ત્યાર પછી તમારા સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 2 અને 3 એ તમારા માટે કઈ મોસ્ટ આઈએમપી છે નહીં, પરીક્ષાની અંદર કઈ પૂછાય એમ છે નહીં। ડાયરેક્ટ આપણે પ્રશ્ન નંબર છે 4ની વાત કરીએ, એની અંદર તમને એક એમસીક્યુ આપેલો, જો ખાસ ધ્યાન રાખજો, એમાં શું આપેલો? એક એમસીક્યુ। તો એમસીક્યુ ની અંદર જગ્યા નંબર 5 જોયા હતા,
થી મોટી ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તો 0 જેટલી અને ઘટનાની સંભાવના 1 થી નાની અથવા તો 1 જેટલી તો અહીં તમે જોઈ શકો કે 4 તમને જવાબ આપેલા 4 એમસીક્યુ કીધા છે કે નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે આપણે મગજની અંદર આવવું જોઈએ કે ઘટનાની સંભાવના છે કા તો 0 હોય કા તો 0 કરતા મોટી હોય કા તો 1 હોય અને કા તો 1 કરતા કેવી હોય નાની હોય અહીંયા તમે પહેલા જોઈ શકો કે ટકાની અંદર જવાબ આપેલો છે ટકાવારી તો કે પ્રસ્તાવનામાં આપેલી છે નહીં માઈનસ 1/5 કીધા છે તો માઈનસ ઋણ કિંમત પણ કે આપેલી છે નહીં 2/3 કીધા છે તો 2/3 પણ કે આપેલા છે નહીં તો આનો જવાબ છે 0.7 આવશે ખરા રકમની અંદર જે તમને કિંમત કીધી છે એનો જવાબ છે 0.5 આવે 2/3 આવે 15% આવે કે 0.7 આવે તો આપણે ખબર કે માઈનસ કિંમત ઋણ પદ ક્યારે છે સંભાવના આપેલી હોય નહીં એટલે આનો જવાબ શું આવશે બી અને બી માં શું કીધા માઈનસ 1/5 ત્યાર પછી દાખલા નંબર 5 ની વાત કરીએ જો ખાસ ધ્યાન રાખજો દાખલા નંબર પહેલો જેની અંદર ખાલી જગ્યાઓ આપેલી હતી દાખલા નંબર બીજો અને ત્રીજો તમારે પરીક્ષાની અંદર એ પ્રશ્ન છે પૂછાશે નહીં દાખલા નંબર 4 ની અંદર એમસીક્યુ આપેલો અને દાખલા નંબર 5 ની અંદર તમારે ગણતરી કરવી પડશે તો એની ગણતરી આપણે કઈ રીતના કરીએ કે જો p કૌંસમાં e બરાબર 0.05 હોય તો e નહીંની સંભાવના શું થાય હવે તમને યાદ હોય તો આપણે ખાલી જગ્યાની અંદર એક ખાલી જગ્યા પૂરી કર્યા કે ઘટના e ની સંભાવના પ્લસ e નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા થાય તો આના ઉપર આપણે એક સૂત્રની વાત કરી હતી રકમની અંદર p કૌંસની અંદર e બરાબર 0.05 આપેલા તો સૂત્ર કયું મૂકશું કે p કૌંસની અંદર e પ્લસ p કૌંસની અંદર e નહીં બરાબર એની કિંમત કેટલી થશે એક એક સૂત્ર છે ખાસ યાદ રાખો અહીં તમને e કીધું હોય તો e લખો b કીધા હોય તો b લખો x હોય તો x લખો ટૂંકમાં તમને xyz કોઈ પણ કિંમત આપેલી હોય એ તમારે કિંમત છે દર્શાવવી પડે જો ખાસ યાદ રાખજો એક માર્ક ની અંદર આવો કોઈ પ્રશ્ન પૂછી શકાય અને આ પ્રશ્નનો તમારે જવાબ છે મોઢે આપવો પડે પાછળ રફકામ કરી કેમ કે દાખલા તો કોઈ ગણવાના છે નહીં પાછળ રફકામ કરી તમારે આની છે ગણતરી દર્શાવવી પડે સૂત્ર મૂક્યું કે p કૌંસમાં e પ્લસ p કૌંસમાં e નહીં બરાબર કેટલા કીધા 1 રકમ પણ એવી કીધી કે જો p કૌંસમાં e બરાબર 0.05 હોય તો e નહીંની સંભાવના શું થશે હવે p કૌંસમાં e બરાબર કેટલા કીધા તો કે 0.05 નિશાની કઈ મૂકી દઉં પ્લસ p કૌંસની અંદર e નહીં ની કિંમત આપણે ગોતવી છે બરાબર કેટલા આવશે 1 હવે આ 0.05 છે એ બરાબર ની ડાબી બાજુ પ્લસ છે એને કઈ બાજુ જવા દઈએ બરાબર ની જમણી બાજુ તો અહીં શું આવશે p કૌંસની અંદર e નહીં બરાબર 1 માઈનસ 0.05 જોજો આ ચેપ્ટર ની અંદર તમારે છે પોઈન્ટ વાળી બાદ બાકી કરવી ખૂબ જ મહત્વની છે તમને પોઈન્ટ વાળી બાદ બાકી આવડશે તો જ તમે આનો જવાબ છે ગોતી શકશો બાકી આ પ્રકરણની અંદર છે તમને પોઈન્ટ વાળી બાદ બાકી નહીં આવડતી હોય તો એનો જવાબ છે તમે યોગ્ય રીતે આપી શકશો નહીં આની કરીએ બાદ બાકી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેને પોઈન્ટ વાળી બાદ બાકી નથી આવડતી તો આની બાદ બાકી કઈ રીતના કરીએ અહીંયા તમને એક કીધા છે પાછળ કોઈ પોઈન્ટ પછી કોઈ સંખ્યા આપેલી છે નહીં તો બાદ બાકી કઈ રીતના હશે 1.00 કેમ કે અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 2 તો 1 પછી કેટલા સંખ્યા મૂકી 2 હવે આ 0.05 આની શું કરવાની બાદ બાકી એક વસ્તુ યાદ રાખજો પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ કોની નીચે પોઈન્ટ નીચે શું આવવો જોઈએ પોઈન્ટ પહેલા આની અંદર સરવાળાની કિંમત 1 કીધી હતી તો 1.00 p કૌંસમાં e ની કિંમત 0.05 આપેલી હતી તો 1 નીચે 0 મૂકા પોઈન્ટ નીચે પોઈન્ટ અને 0 નીચે 0 અને 0 નીચે 5 આયા તો ખાલી આપણે બે શૂન્ય છે વધારેલા છે અને કરીએ બાદ બાકી હવે 0 ની કોઈ વેલ્યુ નથી તો એની વેલ્યુ તમારે ડા
વડે તો આને આપણે બાદ કરીએ 0 છે ન્યા ઉપર કેટલા આવ્યા જશે 9 કેટલા જશે 9 હવે અહીંયા 9 ની અંદર થી જો આપણે 5 ને બાદ કરીએ કોને બાદ કરવાના 9 ની અંદર થી 5 અથવા તો અહીંયા તમને 0 કીધા છે ઉપર કોઈ વેલ્યુ આપેલ નથી તો આની કિંમત અહીં કેટલા મૂકવા પડશે 10 અહીં 10 ની અંદર થી 5 ને બાદ કરો તો જવાબ કેટલો આવશે 5 અહીં વેલ્યુ બાદ થઈ હવે અગાઉની કિંમત અહીં તમને 1 કીધા છે તો 1 ની ઉપર કેટલા મૂકવા પડશે 0 અને આ 0 બાદ થયા તો ઉપર કેટલા આવશે 9 તો 9 ની અંદર થી 0 જાય તો જવાબ તો કેટલો આવશે 9 જ આવશે અહીંયા 0 હતા 0 માંથી 0 ગયા અહીંયા 0 જવાબ કેટલો આવ્યો 0.95 જવાબ કેટલો મળ્યો 0.95 તો આમ કહી શકાય કે p નહીં ની સંભાવના બરાબર જવાબ કેટલો મળશે 0.95 ખાસ એક વસ્તુ યાદ રાખજો આની અંદર બાદબાકી કરવી ખૂબ મહત્વની છે તમારે રકમની અંદર કોઈ પણ જગ્યાએ આવો દાખલો પૂછાય સૂત્ર ખબર હોવી જોઈએ કે p કૌંસમાં e પ્લસ p કૌંસની અંદર e નહીં બરાબર એની સંભાવના કેટલી થાય 1 થાય કોઈ પણ 1 ની વેલ્યુ આપેલી હશે અહીંયા p ની e ની વેલ્યુ કીધી 0.05 એને આપણે કઈ બાજુ લઈ ગયા બરાબરની જમણી બાજુ તેનો જવાબ કેટલો મળ્યો તો કે 0.95 ત્યાર પછી દાખલા નંબર 6 ની અંદર એવું કીધું કે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે ખાસ યાદ રાખજો મોસ્ટ એમપી દાખલો છે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે હવે તમને બે સંભાવના કીધી સંભાવના કેટલી આપેલી બે તો એ બે સંભાવનાઓ છે કઈ રીતના આપણે નક્કી કરશું તો નારંગીના સ્વાદની મીઠાઈ હોય પહેલી સંભાવના શું કીધી નારંગીના સ્વાદની મીઠાઈ હોય અને ત્યાર પછી કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય એની તમારે શું ગોતવાની છે તો કે સંભાવના ગોતવાની હવે આપણે જોઈએ કે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે તો અહીંયા આપણે લખવું પડે ધારો કે થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ બરાબર શું થઈ જશે n જો આ એક સંખ્યા ધારવી ખૂબ જ મહત્વની છે ધારો કે થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ બરાબર શું થઈ ગઈ n તો અમુકને વિચારે હોય તો સાહેબ n શું કામે લખું તમને આની અંદર કોઈ કિંમત આપેલી છે નહીં તો ધારો કે થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ બરાબર શું લખું n હવે માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ છે બહાર કાઢે છે અને મીઠાઈ બે કીધી નારંગીના સ્વાદની મીઠાઈ હોય અને લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના રકમની અંદર તમને લીંબુના સ્વાદની મીઠાઈ કે આપેલી છે નહીં તો એ લખી નાખીએ કે ધારો કે થેલામાં નારંગીના સ્વાદની મીઠાઈ બરાબર કેટલી છે 0 કેમ કે કોઈ કિંમત તો આપેલી છે નહીં હવે તમને રકમને આધીન બે ઘટના કીધી ઘટના પહેલી કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય શું કીધું નારંગીના સ્વાદની મીઠાઈ હોય અને લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેવી ઘટના અથવા તેની શું ગોતવાની આપણે સંભાવના તો પહેલા તો આપણે ઘટના એ લઈએ અહીં લખી નાખીએ ઘટના એ બરાબર જો જે તમને આ એક ચેપ્ટર એવું છે જે તમને રકમની અંદર આપેલું છે એ જ વસ્તુ તમારે છે લખવાનું છે બીજી કઈ કિંમત દર્શાવવાની છે નહીં નારંગીના સ્વાદની મીઠાઈ હોય પહેલી સંભાવના શું આવશે નારંગીના સ્વાદની મીઠાઈ હોય અહીં લખી નાખું નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો આપને ખબર કે થેલાની અંદર નારંગીના સ્વાદની મીઠાઈ કેટલી કીધી તો કે n કીધી સૂત્ર આપને ખબર કે ઘટના a જે તમને ઘટના a આપેલા હોય એના પરિણામ અને ભાંગ્યા શું આવશે કુલ પરિણામ તો ઘટના એના પરિણામ અને કુલ પરિણામને આધીન જો આપણે ગણતરી કરીએ તો
કુલ પરિણામતાની અંદર 0 કીધા છે એમ કે આવતા હશે છેદની અંદર તો સૂત્ર કયું મૂકું કે p કૌંસની અંદર a બરાબર p કૌંસની અંદર a બરાબર નારંગીના સ્વાદની આપણે મીઠાઈ જોઈએ છે કઈ જોઈએ છે નારંગીના સ્વાદની મીઠાઈ તો ઉપર થેલાની અંદર છે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે પેલી નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો રકમની અંદર નારંગીના સ્વાદની કોઈ મીઠાઈ આપેલી છે નહીં તો ઘટના એ બને તેવા પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ 0 કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ n તો ભાગા કેટલા લખી નાખું n 0 ભાગા n તો જવાબ કેટલો આવશે 0 એટલે કે p કૌંસની અંદર a બરાબર જવાબ કેટલો